રાજકોટમાં પત્રિકાકાંડના મામલે હવે સીસીટીવી પણ સામે આવ્યા. કોંગ્રેસના કાર્યકરો પત્રિકા વિતરણ કરતા હોવાના મહેશ પીપળિયાએ આરોપ લગાવ્યા છે. વોર્ડ નંબર 11ના ભાજપ પ્રમુખ મહેશ પીપળિયાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા, કહ્યું કે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ કહ્યું કે સીસીટીવીમાં કેદ થયેલા યુવકો 10 વર્ષથી કોંગ્રેસમાં હોવાનો પણ દાવો તેમણે કર્યો છે. દિવસોમાં મારા વોર્ડમાં બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તે પ્રકારે રાત્રિના 12:30 વાગ્યા પછી ચોર ગતિએ કોંગ્રેસના 4 આગેવાનો દ્વારા, જેમાં એક છેલ્લા 10 વર્ષથી એક વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે, બીજા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે અને એક પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી છે અને એક વોર્ડના કાર્યકર છે. આ 4 આગેવાનો દ્વારા મૌરી વિસ્તારની અંદર પત્રિકા વિતરણ કરી હતી. રાત્રિના 12:30 વાગ્યા આસપાસ બધા મિત્રો પકડાયા હતા અને આજીજી કાલાવાલા કરી રોઈ પડ્યા હતા. ફરી વખત આવું નહીં કરવાના સોગંદ ખાઈને નીકળ્યા હતા. બીજે દિવસે આ જ પ્રકારનું જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારની કામગીરી કરતા હતા. ના છૂટકે પોલીસ ફરિયાદ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આ પત્રિકામાં પ્રકાશક, મુદ્રક કે કોઈ નામઠામ ન હતું. મારે આપના માધ્યમથી કોંગ્રેસને જણાવવાનું કે મારા સમાજના યુવાનોને ખોટો ઉપયોગ બંધ કરે, સામી છાતીએ પ્રચાર કરો. ભાવેશ, પત્રિકા વિતરણના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ ભાજપે કોંગ્રેસ પર ગંભીર આરોપો પણ લગાવ્યા. શું અપડેટ? જે ખાસ કરીને જિજ્ઞાસા, જે પ્રમાણે પત્રિકાકાંડની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તે કડવા પાટીદાર સમાજમાંથી છે અને જે પરેશ ધાનાણી છે કોંગ્રેસના ઉમેદવાર, તે લેવો પાટીદાર સમાજના છે. એવામાં આ પત્રિકાકાંડ છે તે વાયરલ કરવામાં આવ્યું, એક પ્રકારની પત્રિકા બનાવવામાં આવી હતી જેમાં લેવા પાટીદાર સમાજને અન્યાય થયો હોવાની વાત કરવામાં આવી હતી અને લેવા પાટીદાર સમાજ જાગો તેવો સ્લોગન સાથે આ પત્રિકા છે તે વાયરલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ કર્યા બાદ ભાજપ દ્વારા આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી કે આ પત્રિકા છે તે જેમને વાયરલ કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. ત્યારબાદ પોલીસે 4 જેટલા પાટીદાર યુવાનો છે, લેવા પાટીદાર યુવાનો, તેમની અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી અને ત્યારબાદ હવે આ યુવાનો છે તે કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે જે વોર્ડ નંબર 11ના ભાજપના પ્રમુખ છે મહેશ પીપળિયા દ્વારા ભાજપના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ સમગ્ર જે પત્રિકા કાંડ છે તેની પાછળ કોંગ્રેસના યુથ કોંગ્રેસના નેતાઓનો હાથ છે અને આ પત્રિકા તેમના દ્વારા વાયરલ કરવામાં આવી છે. જી જિજ્ઞાસા, બિલકુલ. ભાવેશ, ખાસ કરીને ભાજપ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે જેને પણ પત્રિકા વિતરણ કર્યું છે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કોંગ્રેસ સાથે 10 વર્ષથી જોડાયેલા છે, તો સીસીટીવી ફૂટેજના આધારે શું કોઈ કાર્યવાહી થઈ છે અત્યાર સુધી? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સીસીટીવી છે તે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે પોલીસે સત્તાવાર રીતે આ મામલે કોઈ પણ નિવેદન આપ્યું નથી. પોલીસે 2 દિવસ પહેલા આ પાટીદાર યુવાનોની ધરપકડ કરી હતી અને ગઈકાલે તેમને કોર્ટમાંથી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. 15,000 ના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. જોકે આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ ભાજપના વોર્ડ પ્રમુખ છે તેમના દ્વારા કોંગ્રેસના યુથ કોંગ્રેસના જે છે નેતા તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમના દ્વારા આ પત્રિકા છે તે વાયરલ કરવામાં આવી છે. ખાસ કરીને દીપ ભંડેરી નામના કોંગ્રેસના જે મંત્રી છે, કાર્યકર છે, યુવાન, તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે આ સીસીટીવી પણ વિડીયો છે તે ભાજપ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે, જાહેર કરવામાં આવ્યા છે અને આ પ્રકારના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. જે જિજ્ઞાસા. જી બિલકુલ. સીસીટીવીમાં દેખાતા શખ્સો કોણ છે, એ મામલે કઈ નિવેદન ભાજપ તરફથી અથવા આ સીસીટીવી સામે આવ્યા બાદ કોંગ્રેસની કોઈ પ્રતિક્રિયા? જી, હજુ સુધી આ મામલે કોંગ્રેસની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે કે આ 4 યુવાનો પાટીદાર હતા
જેને લઈને ગઈકાલે જ અલગ અલગ પાટીદાર સંસ્થાઓ દ્વારા પણ આ યુવાનોનું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે હજી પત્રિકા છે તે ક્યાં છપાઈ છે, કોના દ્વારા છાપવામાં આવી છે, તેમજ આ પત્રિકાનું કોને વિતરણ કર્યું છે, ખરેખરમાં સીસીટીવીમાં દેખાઈ રહી છે પત્રિકા, આ જ પત્રિકા છે કે કેમ, તે પણ તપાસનો વિષય છે. પરંતુ આ પત્રિકાને લઈને હજુ સુધી કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ છે તે ભાજપ ઉપર કરવામાં આવી રહ્યા છે, જ્યારે ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સત્તાવાર નિવેદન છે તે કોઈ પણ હજુ સામે આવ્યું નથી. જી બિલકુલ ભાવેશ, આભાર જાણકારી આપવા બદલ. આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી જોડાઈ ગયા છે. અતુલભાઈ, શું કહેશો, સીસીટીવી પણ હવે ભાજપ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે અને સીધા આક્ષેપો થઈ રહ્યા છે કોંગ્રેસ પર. કોંગ્રેસ સાથે 10 વર્ષથી સંકળાયેલા શખ્સો હોવાનું પણ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે, એવો આરોપ ભાજપે આપની પર લગાવ્યો છે. તદંતર ખોટી વાત છે. ભાજપના શાસકો હાર પાડી ગયેલા છે, કોંગ્રેસ ઉપર ખોટા આક્ષેપ કરી રહ્યા છે અને ખોટી રીતે ફરિયાદ કરી રહ્યા છે. તો સીસીટીવીમાં દેખાતા શખ્સો કોણ છે અતુલભાઈ? પણ એ શખ્સો કોઈ નથી. ક્યાં ક્યાં દેખાડે છે ત્યાં અમારી પાસે એવી કોઈ માહિતી અત્યારના પણ નથી સીસીટીવીની. આ તદ્દન ભાજપે આ કાવતરું કરી, ભાજપના મિત્રોએ જ બધું આ કાવતરું કરાવેલું છે. બિલકુલ અતુલભાઈ, આભાર જાણકારી આપ અમારી સાથે જોડાયા.